આજે તમે ખારેકનું ખેતર જોઈ રહ્યા છો તેનું સ્વપ્ન આજથી 20 વર્ષ પહેલા ધાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈએ સેવ્યું હતું. અથાગ પરિશ્રમ અને દ્રઢ સંકલ્પે કચ્છ જેવી જ ખારેકનું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થાય છે એ તેમણે સાબિત કર્યું. આજે 100 વીઘા જેટલી જમીનમાં 2500 જેટલા દેશી ખારેકના રોપા, 350 ઇઝરાયલ ખારેકના રોપા, 70 કેસર કેરી અને 270 જેટલા લીંબુના રોપાનું વાવેતર કર્યું છે. શ્રી ઘનશ્યામભાઈ નીલકંઠ ફાર્મ ખાતેથી શક્તિ ડેટ્સ નામથી પોતાની ખારેકનું વેચાણ કરી દર વર્ષે અંદાજે ₹1.5 કરોડથી વધુ કમાણી કરી રહ્યા છે. અહીં ના અટકાતા ઘનશ્યામભાઈ 11,000 રૂપિયા કિલોગ્રામ પરાગરજનું વેચાણ કરી વર્ષે 8-10 લાખની કમાણી કરે છે. ખારેકની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લા બેસ્ટ ઇનોવેશનનો એવોર્ડ પણ મળ્યો છે. 15 વર્ષથી હું આમાં DAP કે યુરિયા કોઈ પણ જાતનું નાખેલું નથી. આની અંદર ગાય આધારિત જ ખેતી કરું છું. જે ડ્રીપ દ્વારા હું એનું લિક્વિડ જે છે એ ગૌમૂત્ર છે, જીવામૃત છે, ગૌમૃત બેક્ટેરિયા છે એ બધું જ ફિલ્ડની અંદર આપું છું. મારે 5 બોર છે, 5 બોર ઉપર 1000 લીટરની ટાંકી છે. એની અંદર ગૌમૃત બેક્ટેરિયા રાખું છું અને સાયકલ પ્રમાણે એને રેગ્યુલર ચલાવું છું. એમ મારું ખારેકનું વેચાણ ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ, બોમ્બે અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જાય છે. એમ તો સર્વે ખેડૂતોને કહું છું કે ગૌ આધારિત ખેતી કરો અને રાસાયણિક મુક્ત થઈ અને પબ્લિકને જે ખોરાક જે છે રાસાયણિક યુક્તમાંથી મુક્ત કરી અને આપણો જે દેશી એટલે આપણે ખવડાવીએ અને એના શરીરમાં સ્વાસ્થ્ય માટે સારું રહે એના માટે આપણે પ્રયત્નો કરીએ. ઘનશ્યામભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતોને સથવારી રાજ્ય સરકાર છે. બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓ હેઠળ ઘનશ્યામભાઈને ખાતાદીઠ 1 હેક્ટરની મર્યાદામાં 125 રોપાઓ માટે રોપા દીઠ 1250 રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ સાથે દર વર્ષે પેકિંગ મટીરિયલ્સમાં પણ સહાયનો લાભ આપવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જ આવ્યો છે. એમાં મુખ્યત્વે ખારેક અને દાડમનું વાવેતર સરકારની સબસિડીથી વધતું રહ્યું છે. તો તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમે બાગાયતી ખેતીને માટે સબસિડીનો લાભ લો અને બાગાયતી કચેરીનો સંપર્ક કરીને તમે આ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો. આમ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો નવીનતમ રીતે ખેતી કરીને પોતાની આવક બમણી કરે તે માટે રાજ્ય સરકાર ધરતીપુત્રોને કલ્યાણકારી યોજનાઓ થકી સહાય પૂરી પાડી પ્રેરણા આપી રહી છે, જેનું પરિણામ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસ સાબિતી આપી છે. બ્યુરો રિપોર્ટ, સુરેન્દ્રનગર.